सहजात्मस्वरूपं गुरु जीव्या जीवनराजचन्द्र भगवान् जो अशरीरि भावे दुषम रहन जेने जने देहधारि जो अविषम उपयोगी ગુરુ રહે ખ્યાલ મારે પ્રજ્ઞાવ પ્રજ્ઞાબોધમાંથી પુષ્પ ઓગણચાલીસ શરીર ગઈકાલે તેર કડી સુધી લીધેલું એ ચૌદમી કડી રાગા મંગલાચરણ જેવો જ છે શેરડીના રાડા સમજીવન જો થિયું ભોગ અયોગ્ય કઠણ ગાંઠો ગણી રેલો ટોચ તરફનો સાંઠો મોળો છાણજો વચમાં રાતો રોગે જો છિદ્રો ભણી રેલો શેરડીનો સાટો રાડા મૂળી આગળ તો થળિયું કડક હોય એટલે ચાવવા જાય તો દાંત ભાંગી જાય એને રસ નીકળે નહીં અને છેલ્લે ટોચ તરફનો ફિક્કો મોળો હોય સાવ એટલે વધ્યો ખાલી વચલો એટલે બાળપણ અને બુઢાપાની વાત છે આ બુઢાપામાં તો બધું ફિક્ક્કું ઇન્દ્રિયો ચાલે નહીં મન લાચાર થઈ ગયું હોય અપેક્ષા બહુ વધી ગઈ હોય અને લોકો ધ્યાન ઓછું આપતા હોય ધીરે ધીરે નાની ઉંમરના બધા ઘરના એટલે આની અપેક્ષા વધતી જાય અને ઓલો લોકોનું એટ્રેક્શન ઘટતું જાય એટલે અંતર વધતું જાય એટલે ફિક્ક્કું થઈ જાય બુઢાપો બાળપણામાં થળિયું ભોગ અયોગ્ય કઠણ ગાંઠો ઘડી રહેલો એ દાંત જ નથી ઉગ્યા તો શું ચાવે એટલે સરખામણી કરી છે શેરડીના રાડા સાથે અને ભર જુવાનીમાં શું થાય વચમાં રાતો રોગે જો છિદ્રો ભણી રહેલો વચમાં રાતો રોગે સડેલો હોય કાણા થઈ ગયા હોય તે કેવી રીતે ખવાય તો ખાવું શું શેરડીનું ગળ પણ મળશે કેવી રીતે મનુષ્ય જીવનનો સ્વાદ દુર્લભ મનુષ્ય દેહ આત્માર્થે કેમ વસૂલ કરશે જુઓ દાખલો આપ્યો છે તો શું કરવું જોઈએ એને કહે છે પંદરમી કડી તે પણ બાળ ચીરીને ચૂસી ખાઈ જો મીઠાશની આશાથી દાંત દુખાડતો રહેલો બાળ એટલે નાનો છોકરો શેરડીના એ સાંટો મૂળી આગળ ખાવા જાય એટલે દાંત દુખાડે અને બાળ એટલે અજ્ઞાની જુઓ આ મનુષ્ય જીવનમાં ભોગ ઉપભોગ કરીને સુખી થવાની કોશિશ કરે છે સુખી થાય કેવી રીતે જે વસ્તુમાં સુખ છે જ નહીં પછી કેવું સુખ મેળવે છે ભોગવાઈ જાય છે પોતે ભોગ ભોગવામાં કૂતરો હાડકું લાવે ચાટે પછી ચાવે પછી તાળવું છોલાઈ જાય એટલે લોહી નીકળે એટલે ખારું ખારું લાગે એટલે મજા આવે છે એને ખબર નથી કે મારા તાળવામાંથી લોહી નીકળે છે છેલ્લે પૂરો ભોગવાઈ જાય બુઢપો આવે મરણ નજીક ત્યારે ખબર પડે પછી બહુ મોડું થઈ ગયું હોય પછી શું થાય આર્થ ધ્યાન થાય કરવું હતું તે ના કર્યું પ્રમાદ કે હું હૃદયથી કરવાનું તો એ કર્યું જ નહીં અનંત જ્ઞાનીઓ પોકારી પોકારીને કહી ગયા છે કે સંસારમાં સુખ હોય નહીં અને વિતરાગ દર્શનમાં તો અનંત ચોવીસી થઈ ગઈ બધા તીર્થંકરો રાજકુમાર હતા દુઃખ ગર્ભિત વૈરાગ્ય નહોતો પૂર્વજન્મના સંસ્કાર હતા અને જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય હતું કોપાદુ લખે છે જેને કોઈ પણ જાતની વ્યવહારિક તકલીફ નહોતી એ સંસારને પૂર્ણ માટે દે એ કહે છે બાળ જીવો તોય ચીરીને ચૂસી ખાય છે અજ્ઞાની જીવો ચૂસાઈ જાય છે મીઠાશની આશાથી દાંત દુખાડતો રહેલો એટલે દુઃખિત થાય છે મોળા રસથી મુખ પણ બગડી જાય જો બુઢાપામાં પછી ફિક્કો રસ મળે તેમ વિષય શ્રમ જીવને દુઃખમાં પાડતો રહેલો પછી આમે જેમ જેમ ઉંમર વધે ને એમ સ્વાદને બધું બધું પછી શીરોને બધું બહુ ભાવે છે ન ખાવાનું એ કેવી રીતે ખાય સોળમી કડી અસાર એવી શેરડી આ દેહજો બાળ વયે આ પદ ઉપરા ઉપરી ગણી રેલો જરા અવસ્થા નીરતની સંદેહજો ચિંતા રોગાદીથી વણી રેલો અસાર એવી શેરડી સમ આ દેહ છે કે જો આત્માર્થ ન સાધે તો નહીં તો રત્ન ચિંતા મણી છે પણ સામાન્ય જીવન લાગુ પડે બાળ વયે આપદ ઉપરા ઉપરી ગણી રહેલો નાનપણમાં બધી માંગી થાય આગલા સત્સંગમાં આવેલું ને કે પછી બધી મા એને પકડીને દવા પાય તંદુરસ્તીની રોગ મટાડવાની ને એવી બધી ઓલું રોયા કરે પછી ભણવાનું રખડવાનું છે શેરીમાં માર ખાય શિક્ષક મારે વડીલ મારે જરા અવસ્થા નીરસિંહ નિસંદેહ જો ભોગ તો ભોગવવા છે પણ ઇન્દ્રિય ચાલતી નથી તો શું કરે ખાવું તો છે પણ ખવાતું નથી પીવું છે પીવાતું નથી બધું જોવું છે દેખાતું નથી બધું સાંભળવું છે કાન ચાલતા નથી એટલે આર્ત ધ્યાન કર્યા કરે કે ભોગ ભોગ્યા વગર બધું રહી ગયો મારો અવતાર એળે ગયો આ બો મીઠા તો બહુ કોણે દીઠા એટલે એને એ પસાવ જાય છે અને આત્મર્થી એ જ વાત કરે છે સંતો એ જ કહે છે કે આ બહુ મીઠા તો પરભવ કોણે દીઠા એટલે હમણાં કરી લ્યો પછીના ભોમાં શું કરશો પ્રભુસિંહજી કહેતા કાગડા કૂતરાના ભોમાં કરશો ખાટલે પડ્યા હોય રોગ હોય બુઢાપો હોય તોય મનુષ્ય દેહ છે સૂતા સૂતા પણ નામ સ્મરણ કરાય સ્મરણ મંત્રનો જાપ ક્યારે કરાય સજાત્મા સ્વરૂપ ગુરુ સજાત પછી ક્યારે થાય ગધાડો થાય તો તંદુરસ્ત હોય કૂતરો પણ શું કરે પછી એટલે કહે છે જરા અવસ્થા નિરસ નિસંદેહ જો યૌવન વય ચિંતા રોગ આદિથી વણી રહેલો કમાવાનું કુટુંબની જવાબદારી ભોગવિલાસ ભોગવવાનો સંસાર નભાવવાનો પહેલાં એકલો હતો હવે એણે આખો સંસાર ઊભો કર્યો છે તો હવે સંભાળવાનો પછી અને કોઈનો સંસાર રિપેર થયો જ નથી કામ પૂરું કરીને કોઈ ગયો જ નથી બધા અધૂરા કામે આર્ત ધ્યાને દેહ છોડે કોઈ જ્ઞાની કે જ્ઞાનીનો આશ્રિત હોય એ થાય સત્તરમાં કડી એ સાંઠાની ગાંઠો જો રોપાઈ જો નવી શેરડી સળા વગરની ઉપજેરેલો એટલે આ ગાંઠ છે વચ્ચે સડેલી પણ ભગીરથ પુરુષાર્થ કરીને ભોગ ઉપભોગ સીમિત કરીને આ વચલો ભાગ એટલે યુવાની આત્મર્થે વાપરે તો લેખે લાગે બી રોપાઈ જાય ભવાંતરે ઊગે પછી આ સાંઠાની ગાંઠો જો રોપાય તો નવી શેરડી સળા વગરની ઉપજરેલો પછી એવું પુણ્યની પૂર્ણ પુણ્યબંધાય નહીં શરૂઆતમાં તો તકલીફ પડે એટલે રેતીનો કોળિયો લાગે કે આ બધું સૂકું ચાવવાનું બધું છોડી દેવાનું પાંચ ઇન્દ્રિયના ભોગ નહીં કાંઈ મનને ગમે એ કરવાનું નહીં કંઈ બધી દેશ દુનિયામાં રખડવાનું નહીં આ બધું હરવા ફરવાનું નહીં તો પછી કરવાનું શું જિંદગીમાં એટલે જપત તપત સંયમ દોહી લો ઔષધ કડવી જાન પણ સુખ કારણ પીછે ગનો નિશ્ચય પદ નિર્વાણ પ્રથમ દશાએ કાળકુંટ વિષ ગોપાળદેવ કે છે ભર માં તમે એમ કહ્યું ક્યાંય ફરવા નહીં જવાનું ટીવી વિડીયો રેડિયો કાંઈ જોયા નહીં કરવાનું તો કરવાનું શું યુવાવસ્થાનો સર્વસંગ પરિત્યાગ પરમપને આપે છે ગોપાલદેવથી એટલે સાંઠાની ગાંઠો રોપાય તો નવી શેરડી પછી એ પુણ્ય બંધાઈને ભવાંતરે કે આ બહુમાં પણ ગોપાલદેવ એક જગ્યાએ લખ્યું છે કે બધાને સુખ જ હોય ને તો ધર્મ કરી શકે એવું તો છે જ નહીં આ કાળમાં તો પણ ઘણા સુખી બી હોય અંબાલાલભાઈને પૈસાની કંઈ તકલીફ જ નહોતી ગોપાલદેવ મળ્યા પછી કોઈ પણ જાતની એને વ્યવહારિક ઉપાધિ ખાસ હતી નહીં ગોપાલદેવને પત્ર લખે છે અમે બાર મહિનાનું કામ ફક્ત એક મહિના જેટલું સંકોચી દીધું છે અને સોભાગભાઈને અઠવાડિયા પછી ખાવા ધાન નહોતું એવા બી પૂર્ણ હોય શાતાનો ઉદય હોય અશાતાનો ઉદય હોય અંબાલાલભાઈને છાતાય સારી હતી શરીરની જોઠાભાઈને કેવી તકલીફ હતી ભગંદર થયેલું બેસી નહોતા શકતા સૂઈ નહોતા શકતા ખાઈ નહોતા શકતા ઠલ્લે જાય એટલે પીડા થાય રાડ બોલે એટલે ખાવાનું ઓછું કરી નાખેલું ત્રેવીસ વર્ષની ઉંમર બે છૂટી ગયો એવું પણ હોય પ્રભુ શ્રીજી બ્યાસી વર્ષ જીવ્યા કેટલો રોગો તો એ કે મૃત્યુ મહોત્સવ છે એમાં એટલે છેલ્લે તો અધ્યાત્મ કરે તો કામ થાય કે નવી શેરડી શળા વગરની ઉપજે એટલે પહેલાં બી રોપ્યું હોય તો ફળ એનું મળે એટલે પછી કાંટા હોય તો વાવતી વખતે ધ્યાન રાખવું પડે વાવે તેવું લણે અને કરે તેવું પામે આ સિદ્ધાંત છે એટલે કર્મના સિદ્ધાંતમાં ન માનતો હોય પુનર્જન્મમાં ન માનતો હોય ગોપાલદેવે કર્મના ચમત્કારના પાઠમાં લખ્યું છે તો આ જગતની વિચિત્રતા કેવી રીતે છે ચાલો તમે નથી માનતા પુનર્જન્મ તો તમે સમજાવો ગોપાલદેવ કે છે મેં તો કહ્યું જ છે કે તમે કહો આ સાને આધારિત છે તો શું કે ભગવાન કરે ભગવાન શા માટે કરે જોડિયા ભાઈમાંથી એક ભાઈને એક બેન થઈ તો લઈને બેન કેમ કરીને ઓલીને ભાઈ કેમ કર્યો છોકરી શા માટે એને ઓલીને છોકરો કેમ કર્યો એક ડબલ ગ્રેજ્યુએટ થાય એક ભણે જ નહીં એક જ રસોડે જમ્યા છે એક જ માને ધાવ્યા છે એક જ સ્કૂલમાં ભણ્યા છે એક જ ટ્યુશન તો નક્કી કોણ કરે તો ભગવાન શા માટે એવી પાર્શિયાલિટી કરે એકને સુખી કરે વ્યવહાર એકને દુઃખી કરે એટલે એ રીતે જગત કરતાં કોઈ છે જ નહીં હોય તો આપણે નડતા નથી એ કરેલું હોય એ પ્રમાણે ફળ આપે તો જગત કરતાં ક્યાં નડે છે કે આપણે જેવા કર્મ હોય ને એ પ્રમાણે રામ જગત કરતાં આપણે સુખી દુઃખી કરે તો પછી રામ પાર્શિયલ નથી ને ઇમ્પાર્શિયલ છે તો કર્મ નક્કી કરતા હોય તો ભલે ને રામ બેઠા જગત કરતાં આપણને ક્યાં નડે છે જે આમાં ફસાઈ જાય છે અટવાઈ જાય છે નવી શેરડી સળા વગરની રહેલો આવી મહેનત કરે તો અને પુણ્યાની બંદૂક પુણ્ય જે હોય એ ઉદયમાં આવે એ વપરાઈ જાય એટલે ખાલી ન થઈ જાય એમાં ઉમેરો થતો જાય પણ બીજા પ્રકારના પુણ્યો હોય જે આત્માર્થ ન થયા હોય એટલે પાપનો અનુબંધ હોય એ પુણ્ય વપરાઈ જાય એટલે એફડી વપરાઈ ગઈ એનકેશ કરી લીધી ખાતું ખાલી થવા માટે ધીરે ધીરે અને પુણ્યાની મંદિર પુણ્યમાં જે ક્રિયા કરે એ પુણ્યના ઉદયમાં જે સુખાકારી મળે એમાં જેવો આગળ વધતો જાય એટલે આમાં બહુ બહુ મહત્ત્વની વાત છે ઘણા એમ કે પુણ્ય ભાવ છે પુણ્ય ભાવ નથી જો વ્યવહાર માટેને પુણ્ય જોઈએ છે તો ભાવ છે આત્માર્થે તો જોઈએ જ બહુ પુણ્ય કરે પુણથી શુભ દેહ માનવનો મળ્યો પુણ્યથી તો મનુષ્ય દેહ મળ્યો છે પુણ્યથી તો પૈસા છે ખાવાનું છે ઉપાધિ નથી તો મંદિરમાં આવે તો મંદિરમાં કેવી રીતે આવે અઢાર કલાક કામ કરતો હોય ને પેટ ભરાતું હોય તો કામ ધંધો બંધ કરીને કેવી રીતે ભક્તિ કરવા આવી શકે યાત્રા કરવી છે કેવી રીતે કરે ટિકિટના પૈસા ન હોય તો એટલે પુણ્યની તો ડગલેને પગલે જરૂર છે પણ વ્યવહારમાં એ વાપરવાનું નથી આ તો વ્યવહાર મારો મજબૂત થાય એ આશય ધર્મની કરણી કરે તો વિકારી ભાવ નહીં તો પુણ્યની તો જરૂર છે જ તેમ જીવન જો પરમાર્થે વપરાય તો સ્વર્ગ દેવલોકમાં જાય મોક્ષ સુખ સુંદર ફળ પણ સમજેલો આજ ને સીધો કંઈ કોઈ નથી જવાનો મોક્ષ કડી ઊંડા ઉતરી સૂક્ષ્મ કરો સુવિચાર જો દેહ વિશે વસ્તુ કેવી ભરી રહેલો નવે દ્વાર માં મળીનતા સંચાર જો કફમળ મૂત્ર રુધિરને લીટ રહી લો ઊંડા ઉતરીને વિચાર કરો આગલા સત્સંગમાં વાત આવેલી ને કે આ શરીર કેનું બનેલું છે માંસ પરુ હાડકા અને ચામડાથી મેળ્યું છે બીજું છે શું એમાં ઊંડા ઉતરીને સૂક્ષ્મ કરો શું વિચાર કે સો દેહ વિશે વસ્તુ કેવી ભરી છે પોતાને પોતાના દેહ ઉપર મો છે તો જેના ઉપર એને મો છે એનો દેહ પણ એનો જ બનેલો છે એવી જ વસ્તુનો આ સમજાય પછી એને ઉપર ઉપરથી જે દેખાય કોપાલદે લખ્યું છે ને એક માત્ર સુંદર ચહેરો અને સુંદર વર્ણ જળ પદાર્થનો એમાં ત્રિલોક કે પછી ત્રણ લોકો નાથને રીધીથી રીધી ભ્રષ્ટ કરી નાખી છે એમાં ફસાય વાપરી નાખી છે એમાં સત વયું જાય છે જીવનું જે વિષય ભોગ ભોગવવા જાય છે સુખી થવા જાય છે અને પોતે ભોગવાઈ જાય છે સામે એ છે સો પર ડે વિશે વસ્તુ કેવી ભરી રહેલું સ્ત્રી છે કે પુરુષ છે માંસના લોચક જ છે ને ચામડું જ છે ને હાટકા લોહી માંસ બીજું બેને અંદર બીજું તો કંઈ છે જ નહીં અનંત જ્ઞાનીઓએ બોધ્યું છે અને આધુનિક વિજ્ઞાને ખોદી ખોદીને શોધ્યું છે એટલે શરીરના કોઈ પણ ભાગમાં કોઈ એવી આકર્ષક ચીજ છે નહીં છાતી ખોલીને જોવે ઓપરેશન થિયેટરમાં પેટ ખોલીને જોવે મગજ ખોલીને જોવે ફેફસા ખોલે હાથ પગ તોડે સાંધા ખોલે કે એવી આકર્ષક વસ્તુ અંદર સંતાડી નથી કોઈ દાટી નથી જે કૂતરાના શરીરમાં છે ગાય ભેંસના શરીરમાં છે બકરા ઘેટાના શરીરમાં છે એ જ માણસના શરીરમાં છે રુધિરા ભીષણ લોહીનું ફરવું ગાય ભેંસ બધાને છે માણસ નહીં છે પ્રજનન યંત્ર માણસ નહીં છે ગાય ભેંસ નહીં છે તો ફરક શું છે અને વિવેકપૂર્વક વિચાર કરી શકે એ પૂર્વના પુણ્યને હિસાબે આ શક્તિ મળી છે કે હું કોણ છું ક્યાંથી થયો તો આ લેખે લાગે એનો કાંઈ ફરક જ નથી વાંદરામાં પશુમાં અને માણસમાં તો લખ્યું છે ને કે તો એક પૂછડું વધારે છે ને એટલે મહામાનવ તો કહેવાય એને વિવેક સાચા ખોટાનો વિવેક ભેદ જ્ઞાન શરીર અને આત્મા બે અલગ વસ્તુ છે આ વિવેક આ દેહ વિશે વસ્તુ કેવી ભરી છે આ વિચારે તો ખબર પડે કે હું છું જ નહીં આ ભિંતર પરિણામ અવલોકાના હાથ નોંધમાં પહેલી જ હાથ નોંધની ફૂટનોટમાં કોપોલદેવ લખ્યું છે પછી એક એક વસ્તુ કાઢતા ગયા બાદ કરતા ગયા માથાના વાળથી લઈને પગના નખ સુધી આ મારું નથી મારું નથી મારું નથી મારું નથી નક્કી પછી વિવેકપૂર્વક વિચાર કરતા ત્યાગ વૈરાગ સાથે વિષય કે છે છોડીને એક એક વસ્તુ કાઢતા ગયા નક્કી એવી ક્યાંક વસ્તુ છે અત્યારે મારી સાથે ફરે છે ઝાંખું ઝાખું દેખાય આ શું સાથે આવે છે જમવા જાવ તો સાથે શું તો સાથે બોલું તો સાથે હસું તો સાથે રડું તો સાથે નક્કી છે અનિર્ધારિત નિર્ણય ઉપર આવી શકાશે કે ક્યાંક છે એ ક્યાંક છે એમના વાતમાં શરૂઆતમાં બે ચાર વર્ષે દેખાય કે પાંચ દસ વર્ષે દેખાય પછી વર્ષમાં એકવાર દેખાય પછી છ મહિનામાં એકવાર દેખાય પછી છ અઠવાડિયામાં દેખાય પછી અઠવાડિયામાં દેખાય પછી દિવસમાં એકવાર દેખાય પછી તો ઘટતું 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 પછી કે એવું જરૂરી નથી એ પ્રાર્થના કરતો હોય ત્યારે એ જમતો હોય ત્યારે દેખાય કે મને બાસુંદી ભાવે છે ને ક્યાંક એવું જોવે નવયવના રૂપાળી કે આ તો કાષ્ટની પૂતળી છે આમાં મને આકર્ષણ કેમ થાય છે આંખનું જોવાનું કામ છે આત્માની સત્તા આવડે ભલે જોવે રાગદ્વેષ ન કરે તો વાંધો નથી આરસી છે પ્રતિબિંબ પડવાનું તો આ તો લાકડાનું પૂતળું છે સફેદ કલરનું આ લાકડાનું પૂતળું છે શામ કલરનું તો મારે શું છે એમાં તો વાંધો નથી પછી ધીરે 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 પછી કેવળ નીત સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન કહીએ કેવળ જ્ઞાન તે ગોપાલ દેવ કે ક્ષણ એક પણ અમે અવિકલ સમાધિનું ધ્યાન ભૂલતા નથી ત્રણસો ઓગણત્રીસમાં કહે છે આ કેવળ જ્ઞાન છે એ લોકો દેખાય કે ન દેખાય તો કે દેખાય તો અમારે જોવું નથી મિસિસિપી નદીની લંબાઈ જાણવી છે અહીંયા બેઠા બેઠા અને હિમાલયની ઊંચાઈ અહીંયા બેઠા બેઠા માપવી છે અને કેવળ જ્ઞાન થાય જ નહીં એ દેખાય તો શું અને ન દેખાય તો શું ગોપાલ જેવો ખુલાસો કર્યો છે પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન તો ઉત્પન્ન થયું જ છે તે મૂકીને લોકાલોક પ્રત્યે કેમ જવાનું થશે હવે લમણા જીક કરવા ચૌદ લોકમાં બધે રખડ્યો છે એ જેવું હવે નાયગરા ફોલ જોવો છે ત્યાં હતો જ આખી જિંદગી મગરમત તરીકે પાછો જુઓ છે ને પાછા જોવાની ઈચ્છા થશે જશે એટલે પાછો તે જશે પછી લે ખાલી ભરતજીને હરણના સંગથી હરણીના કુખે જન્મું પડે એટલે દયાના ભાવ હતા માર્ગાનુસાર એનો ગુણ છે કે આ બચ્ચાનું પછી શું થશે હું મરી જાવ પછી એવો કંઈ મોહ નહોતો એને એક પ્રકારની દયાભાવ હતો તોય હરિણીને કોઈ જન્મ્યા તો કોઈ આપણી જેવા પામર જીવો કેટલો મોહ છે સમયે સમયે જીવ અનંત કર્મનો વેપારી છે બાંધ્યા જ કર મોહનીય કર્મ કે છે સો દેહ વિશે વસ્તુ કેવી ભરી રહેલો શું જોવું છે એને જોવું છે શું એને બધું જ જોયું છે એને તારી પાસે છે એ બીજા પાસે છે નવીનતા કંઈ છે જ નહીં એને પણ જેવું સંઘના યોગ્ય ભૂલે છે અને દો કહે છે અભેદ દશા આવ્યા વિના આ જેવું જગતને જોવું છે બંધાશે જો ફસાશે બસો ચૌદમાં લખ્યું છે નવે દ્વારમાં મલિનતા સંચાર જો સ્ત્રી કે પુરુષ સ્ત્રીને એક દ્વાર વધારે બધું સરખું જ છે અશુચિત જરે છે બધે આંખમાં છીપડા કાનમાં મેલ નાકમાં લીટ મોઢામાં લાળ થૂંક પરસેવો દૂધ મળમૂત્ર લોહી જે દ્વારેથી લઘુશંકા આદિ અશુચિનું વહેવું છે જન્મથી મરણ સુધી ત્યાં કે અંધારી કેદથી કંટાળીને પાછો ત્યાં ને ત્યાં ગોપાલદેવ કહે છે આ બધું લગ્ન પછી આઠમે મહિને ગોપાલદેવ લખ્યું છે નવે દ્વારમાં મલિનતા સંચાર જો કફ મળ મૂત્ર રુધિરને લીટ રહી સંગરી લો એટલે એ જગ્યાએ એને રસ છે ફરી વાર એ જન્મું પડશે પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ શંકરાચાર્યજીએ કહ્યું છે મણિરત્નમળામાં મોદગરમાં ભજ ગોવિંદમાં ય સંસારે કે અતિ દુસ્તારે તોબા બપો ગયું હું આ દુસ્તર ભાવસાગરમાંથી હવે મને છોડાવો એ મુરારી ભગવાન બધા જ્ઞાનીએ એક જ વાત કરી છે કે છૂટવાનું જન્મ મરણ જૈનમાં કર્મ કહેવાય વેદાંતમાં ભ્રાંતિ કહેવાય સાંખ્ય પ્રકૃતિ કે બધું એક જ છે એ આત્મા એક હોય અનેક હોય જગત કરતા હોય ન હોય એ ક્યાં નડે છે ને વિષય કહે છે છોડવામાં એને ક્રોધ છોડવો હોય એને પાંચ ઇન્દ્રિયના વિષય છોડવો હોય સ્વાદ છોડવો હોય કામ વિકાર છોડવો હોય એમાં એ ક્યાં નડે છે ને એમાં જેવો અટવાઈ ગયો છે ઓગણીસમી કડી ચમારકુંડના કોણ કરે ય જો ગંદકી કેવી અણગમતી નજરે ચડેરે લો માં સરુધિરને હાડ ચામડા છાણજો આંતરના ને વાળ વગેરે ત્યાં સડે સડેરેલો ચમારકુંડની વાત કરે કે ત્યાં શું પીડ્યું હોય ચામડું કાઢવું છે ને એટલે માંસ રુધિર હાડકા ચામડા ને છાણ વિષ્ટા વાળ ને આંતડા ચરબી આ બાજુ કરે આંતરડા આ બાજુ કરે ચામડું લઈ લે ઢગલો તો એ જ તો છે આ આ ખાલી આત્માની સત્તા છે એટલે ચેતન છે એટલે ગંધાતું નથી આત્મા નીકળી જાય પછી કોઈ રાખી મૂકે મળદું મિસ યુનિવર્સ હોય મોટો નોબલ પ્રાઇઝ લોરિયટ હોય પછી કોઈ રાખે ગમે એવો પ્રેમ હોય એના વગર હું એક પળ પણ નહીં જીવી શકું પછી મળદું રાખે કબટમાં શો કેસમાં મસાલો ભરીને લોકો બંગલામાં રાખે ને ને વાઘને કોઈ પતિનું પત્નીનું દીકરાનું મળદું રાખતા હોય તો પછી નથી રાખતા હોય એ આત્માની સત્તા હતી ત્યાં સુધી ચાલતું હતું બાકી આ જ છે ચમારકુંડ જ છે જીવતું મળદું ઓલું મરેલું મળતું બધું સરખું જ છે આત્મા ન સાધે તો ચમારકુંડના કોણ કરે વખાણ ગંદકી કેવી અણગમતી નજરે ચઢેલું માંસ રુધિરને હાડ ચામડા છાણજો એક જ વાત છે ફરી ફરીને જ્ઞાન વિષમ કડી તેવી જ વસ્તુ સુંદર ચામડી હેઠજો દરેક દેહ વિશે છે જો વિચારીએ રેલો તો કાયા સમજાય જગતની એઠજો દેહ મોહ એ વા વિચારે વારીએ રેલો આવી જ વસ્તુ બધી બધાના શરીર હેઠળ સુંદર ચામડી એ બી વ્યવહાર કર્યું સુંદર ચામડી એ બી કલ્પના જ છે ને કાળો કલર સારો કે લાલ કલર સારો કે સફેદ કલર સારો વિજ્ઞાનને આધારે પિગમેન્ટ એટલે કલર ચામડીનો નક્કી કરે પિગમેન્ટ નક્કી કરે એ વધારે હોય બહુ તો જીવ કાળો કે ગૌ થાય ઓછા હોય તો ગોરો થાય એ કોઈ ન હોય તો આખા શરીર કોડ નીકળે તો એને ગોરું ગમે છે પછી બધા પિગમેન્ટ નીકળી જાય તો બહુ ગોરું થઈ જાય નાગરથી ઉજળાય એટલા કોઢિયા પહેલાં જેમ કહેવાત હતી તો એ નથી ગમતું પાછું કેમ તને ગોરું ગમતું હતું તો હવે બધા પેગબેન્ડ કાઢી નાખીએ એકદમ ગોરું બનાવે બ્લીચ કરી નાખી બ્લીચિંગ પાવડરથી તો કે એમ નહીં થોડુંક પાછું રાખો એટલે કલ્પના જ થઈને મગન બાપા સમજાવતા કે સ્ત્રી અને પુરુષ બંને શરીર છે આત્મા અંદર છે બધાનો પોતાના કર્મ પ્રમાણે તો સ્ત્રી રૂપાળે ને પુરુષ કદરૂપ સ્ત્રી એટલું આકર્ષણનું કારણ પુરુષ કેમ નહીં મોર ને ઢેલમાં રૂપાળો કોણ છે મોર ઢેલ ક્યાં રૂપાળી છે કુકડો ને કુકડી રૂપાળો કોણ છે કુકડો સિંહ અને સિંહણ સિંહને તો કેશવાળી હોય ને કેવો રૂપાળો છે કૂતરો ઊભો હોય પૂછડી આમ લઈને કેવો સરસ લાગે કૂતરી ઊભી હોય તો બધા પ્રાણીઓમાં નર રૂપાળો છે માદા કરતા માણસ જાતમાં સ્ત્રી રૂપાળી હશે પુરુષ કરતા કલ્પના જ છે ને કલ્પના લીધે ફસાય છે અને પતંગિયાની જેમ બળી જાય છે પછી એટલે ગોપાલ સોળ વર્ષે લખ્યું કે ગણે એ ભગવાન આમ તો દરેક કયા સરખી જ છે એઠવાડો પણ બોધ માટે ઉપદેશ બોધ માટે દેહ મોહ એવા વિચારે વાર રહેલો આ સમજાય કે આ જગતની એઠ છે તો પછી દેહ મો જાય એટલે એક પછી એક પછી એક વસ્તુ છોડતો જાય પછી પોતાના દેહ ઉપરનો મોહ જાય ને કે મને સમકિત થઈ જશે ને પછી હું બધા નિયમ પાળીશ બધા નિયમ પાળશે ત્યારે સમકિત થશે ત્યાગ વિરાગને ચિત્તમાં થાય ને તેને જ્ઞાન તું પકડી લેવું છે હું આત્મા અનુભવી લઈશ ને પછી હું જરાય મોહ નહીં કરું બધું છોડી દઈશ તું બધું છોડીશ પછી જ આત્મા અનુભવાશે કેમકે તું તું પોતે છો બાકી વળગ્યું છે એ બધું કાઢી નાખવાનો છે કચરો આત્મા મેળવવાની વસ્તુ જ નથી આત્મા તો છે જ એ આવરણ થઈ છે કચરો કાઢવાની વાત છે એને હું ભેગું કરીશ એટલે મને કેવળ જ્ઞાનતા છે એ જે ખોટું ભેગું કર્યું છે છોડતો જશે એટલે જ્ઞાન ખેલતું જશે એટલે કેવળ જ્ઞાન તો છે જ સર્વ જીવ છે સિદ્ધ સમ સીધો જૈસો જીવ હૈ જીવ સોય મેલ કાંતરા બુજે વીરલા કોઈ એટલે કેવળ જ્ઞાન લેવા નથી જવાનું જ્ઞાન લાઇબ્રેરીમાંથી ભેગું નથી કરવાનું પુસ્તકમાંથી વિષય કહે છે જશે એટલે જ્ઞાન ખેલતું જશે રૂપે બરોબર છે શાસ્ત્રમાં માર્ગ કયો છે આ મરમ છે સત્પુરુષના હૃદયનું કે જ્ઞાન તું તું છો મોક્ષ સ્વરૂપ કચરો કાઢ નાખ એટલે બાકી વધશે તું પોતે ભગવાન અનંત દર્શન જ્ઞાન તો હવે આ બાદ સ્વરૂપ એકવીસમી કડી વળી વદનમાં દાંત તણા છે હાડજો હાડજુ વેષ્ટા વાળ જુઓ રેલો રોગભરી વળી રો મકંટકની વાડજો વેદના મૂર્તિ ત્યાં શું સુખે સુઓ રેલો પકડી પકડીને જ્ઞાનીએ કમર તોડી નાખી જાય એટલે પછી કોઈ કે સંસારમાં ઊભા થવાનું એનું બળ બધું વયું જાય જો માને જ્ઞાનીના વચન તો કમર તોડી જાય મણકો પેરેપ્લેઈ જાય લકવો થઈ જાય ઊભો કેવી રીત થાય સંસારમાં હજી આને જ્ઞાનીના વચન રૂપી લાકડીનો માર વાગ્યો જ નથી એણે આત્મસાત કર્યા જ નથી વચન દાંત દાંતને હાડકાં જુઓ કે હાડકાં જ છે ને એક પ્રકારના દાંતી મોઢાની અંદર શું છે વમન વિષ્ટા વાળ જરી જુવા બધા છે લાળ થૂક બીજું છે શું રોગ ભરી વળી રોમકંટકની વાળ જો સાડા ત્રણ કરોડ રોમ એક એક રોમે પોણા બે રોગ રોમકંટકની વાળ રોગ ભરેલી છે આખી ગમે ત્યારે ઓછું અધિક ખાશે પાણી વધારે પીશે ઓછું પીશે ખાશે વધારે ઓછું ખાશે સૂશે વધારે નહીં સુવે બહુ આરામ કરશે બહુ કસરત કરશે ન્યૂ નજીક થશે એટલે રોગ થશે છ કરોડમાંથી ગમે ત્યારે હોય જ ને પણ એને માનસિક રોગે છે બુદ્ધિ બેડમાં એટલે ઘણા રોગ ખબર જ નથી પડતી એને એટલે અમૂલ્ય એવું મનુષ્ય જીવન રગદોળે છે બાવીસમી કડી એક શ્વાસ લેતા લાગે જે કાળજો તેમાં સત્તર વાર જન્મ મરણો કરે રેલો ધરી ધરી દેહત જે દુઃખની ઘટ માળજો એમ અનંત સયા દુઃખ તે જીવના સ્મરે રહેલો એક શ્વાસ લેતા જીવ એટલે માણસ આપણે એક શ્વાસ લઈએ તો સાડી સત્તર વાર જન્મ મરણ થાય નિગોદના જીવના સહિયારું શરીર સાથે જન્મવાનું સાથે મરવાનું ચેતન આત્મા બધા અલગ અલગ શરીર એક એટલે બે પગ બાંધી દીધો ઓલી રમત આવે છે ને પીટીના પીરિયડમાં બે જણા સાથે પગ બાંધીને દોડવાનું કે ઓલો ડાબી તરફ દોડે ઓલો જમણી તરફ દોડે તો તો છેલ્લો નંબર આવે એટલે એક વરસ પ્રેક્ટિસ કરી હોય છ મહિના તો એના મળે આ સાથે જન્મવાનું સાથે મરવાનું અને આત્મા અલગ અલગ નિગોદના જીવની પીડા અવ્યક્ત છે એટલે દેખાય નહીં જીભ નથી બોલે કેવી રીતે આંખ નથી રડે કેવી રીતે પણ જ્ઞાનીઓએ જ્ઞાનમાં જાણ્યું છે કે તેત્રીસ કરોડાકોટી સાગરોપમ સાતમી નરકની પીડાના બધા સમય જેટલા થાય એટલું દુઃખ નિગુજ જીવ એક સમયમાં વેદે એટલે આ ગણતરીમાં આવે એવું જ નથી આમ તો પણ માનવું પડે અત્યારે બુદ્ધિથી અને આ જ્ઞાનીએ જ્ઞાનમાં આ પણ જોયું છે ધરી ધરી દેહ તજે દુઃખની ઘટમાળ જોઈએ એક જ કામ કરવાનું એને જન્મીન મરી જવાનું જન્મીન મરી જવાનું એટલે ઊંડો શ્વાસ લે સાડા સત્તર વાર તો બીજું શું કરવાનું બીજું કાંઈ નહીં કરવાનું જન્મવાનું જન્મન મરવાનું બીજું કંઈ કરવાનું જ નહીં એમ અનંત સયા દુઃખ તે જીવ નાશ સ્મર આ યાદ નથી આવતું કે જ્ઞાની કહે છે તો એ નથી આ એટલે પરોક્ષ તો માનવું જ પડશે કે પુનર્જન્મ હોય ભલે અત્યારે પ્રત્યક્ષ ન સમજાય પછી જ્ઞાનીના સંગે ઘણા લાંબા કાળના બોધ અને પ્રતી આવશે પણ હમણાં આટલું તો માનવું જ પડશે કે પુનર્જન્મ હોય પછી અધ્યાત્મ શરૂ થાય ત્રેવીસમી કડી દેવ નરક કે પશુ નરક ગતિની કાયજો અપરાધી જીવને પુરવાની કેદ છેરેલો નજર કેદ સમ દેવ ગતિ સમજાય જો નૃપ સમગતિના મનમાં બેદ દુઃખ છેરેલો ચાર ગતિ ચોવીસ દંડક જીવાયુ અને જીવ પ્રતિક્રમણમાં જે આવે છે આ દંડ તરીકે મળે છે કાયા આત્માને દંડ કરો છે અને ગુનો કર્યો છે કોઈ બે ખૂન કર્યા કે અભક્ષ ખાધું કે ન પીવાનું પીધું હવે સજા કેવી રીતે કરવી એને આત્મા તો અરૂપી વસ્તુ છે એને ફાંસીની સજા આપી છે કેવી રીતે આત્માને બંધાય એને બાળી નાખો છે કેવી રીતે બાળાય એને ભૂખ્યો રાખવો છે કેવી રીતે આત્મા ભૂખ્યો રહે એટલે ક્યાંક જોઈએ ને એને સજા આપવા માટે એટલે શરીર મેળવ્યું છે સજા માટે એને એમ કે મજા માટે મળ્યું હશે આ દંડક છે એને સજા આપવાની હતી કે તને સંસારમાં ભરપૂર હેરાનગતિ થાય એટલે પહેલાં પરણાવો પડે ને પછી હેરાન થાય ને પછી હજી સજા બાકી હતી એટલે છોકરા આપે પછી હેરાન થાય ને છોકરાને મોટા કરવામાં એને કે મજા હશે એટલે હેપી બર્થડે ઉજવે છોકરાનો જન્મદિવસ અરે આ રૂણાનું બંધે ભેગા થયા છે તારે એનું લેણું પાછું ભરપાઈ કરવાનું છે એટલે આ મળ્યા જ બધા એને એમ કે મજા કરવા માટે મળ્યા હશે મરણ પથારીએ પથારી વચ્ચે હોય ત્યારે સમજે ત્યારે બહુ મોડું થઈ ગયું ત્યારે આત્ર સિવાય શું થાય બીજું બુદ્ધિએ બેડ મારી ગયું ત્યારે અધ્યાત્મ વિચારે ત્યારે કોક કે હવે હવે કયો હું દેહાદી સ્વરૂપ નથી તો કે ડૉક્ટરને બોલાવો છાતી ભીસ આવે છે પછી છેલ્લે તંદુરસ્ત હતો ત્યારે ન કર્યું હોય તો મરણ પથેરે આ પછી આ સહન કરી શકે આવી વાત કે આ શું બધી વાત કરો છો ડૉક્ટરને બોલાવો ભીસ આવે છે ઈલાજ કરો જલ્દી ત્યાં આવું ગતિએ પાછું પછી બધા પાછા મળે પછી જ્યાં જ્યાં જીવે રાગ દ્વેષ કર્યા પછી ફરી વાર અલગ અલગ રૂપે પછી ઓળખે નહીં પણ મળે ખરા પતિ પત્ની ભાઈબહેન તરીકે મળે ભાઈ બહેનો એ શેઠ નોકર તરીકે મળે તો ગાડા ખેડૂને બળદ તરીકે મળે કોઈ પણ રીતે મળે પછી એક સમળી થાય બીજો નાક થાય એક કબૂતરનું બચ્ચું થાય બીજો ગીધ થાય ઉપાડી જાય એને ચાંચ મારીને એક માથલું થાય બીજો બગલો થાય કોઈ પણ રૂપે ભેગા થાય પછી પછી ઓળખે નહીં બધા એકબીજાને સગાવાલા જ છે ચૌદ લોકો અનંતકાલથી રખડે તો કેટલા થતાં સંબંધ ત્યાં છે બધાને વિઝિટિંગ કાર્ડ આપ્યું છે કે તમે કોણ અમે કોણ ટ્રેનમાં બસમાં સ્કૂલમાં કોલેજમાં આરંભ સમારંભ કરતી વખતે જ્યાં ત્યાં ભૂલથી ભટકણોની ઓળખાણ થઈ ગઈ છે ને કેટલા થતા સંબંધ છે બધાને મળેલો જ છે બધા સગાવાલા જ છે એના ઓળખીતા જ છે બધા પાડોશી જ છે એના કોઈ પરાયો છે જ નહીં મેરા ભારત મહાન આવતા ભવે પાકિસ્તાન બન્યું છે મેરા પાકિસ્તાન મહાન રાવળપિંડી મેરા કરાચી મહાન ક્વિટ ઇન્ડિયા બ્રિટિશરને કાઢે છે પછી બ્રિટિશર એ પાછો ટાઈપૅન્ટ રાજ કરવા આવશે ફેર્યા કરે ક્ષેત્ર એ છે આકાશ એ છે કાળ ફેર્યા કરે છે આત્મયનું એ છે પર્યાય બદલ્યા કરે છે ભાવ બદલ્યા કરે છે એટલે ભવાય આ ભવાયો શબ્દ જ ભવ ઉપરથી નીકળ્યો છે નાટક કરે જ ખાલી આ પણ એને એવું મદિરા પીવડાવ્યો જ ને એટલે જ્ઞાનમાં ભૂત લગ્યો કૌતુક કરે કર્મો મો મોદીરામાં એ નાચે છે કટપુતલીના કર્મનો નચાયો મુજે કર્મ નઠારે નચાયો ચૌદ લોકમાં નચાવે છે કર્મ એને એક ભેદે નિયમ કુપાલદેવ લખે છે મોક્ષવાળામાં એકસો એકમાં પાઠમાં જગતનો પ્રવર્તક છે કરેલા કર્મ પ્રમાણે નાચે છે કટપુતલીના ખેલની રાજા થાય રાણી થાય સ્ત્રી થાય પુરુષ થાય ગધડો થાય કૂતરો થાય એટલે એક્સમસ માન એવું બધું નાના છોકરાને માટે બધા વેશ લે ને સિંહ થાય ડરાવે પછી આ એ જ છે સાચે સિંહ થાય શરીર ધારણ કરે સિંહનું પાંચ પંદર વરસ બહુ રાણીબાગ જોવાની મજા આવતી હોય તો સફારીમાં જોવા જાઉં છું આફ્રિકા વ્હાઈટ એલિફન્ટ ને વ્હાઈટ લાયન તું જ હતો એ તું તને જોવા જાવ છો દેવ નરક કે પશુ નર ગતિની કાય આ અપરાધીજીવીને પૂરવાની કેચ છે પાંચ પંદર વીસ સો વર્ષની સજા હોય એ પ્રમાણે એને રાખે શરીરમાં દંડ ભોગવે ભૂખ્યો રાખે તરસો રાખે માંદો પાડે ફ્રેક્ચર કરાવી દે જેલમાં નાખે બધા અપમાનિત કરે માર્ક સારા ના આવે એટલે ટીચર ખી મા બાપ ખી જાય સગા સંબંધી સાથે દુશ્મની થાય બરાબર માર પૂરો થઈ જાય ઋણોનું બંધ પછી પાછું બીજી જગ્યાએ જાય પણ ત્યાં રાગદ્વેષ કર્યો એટલે પાછું ઊભું જ છે પાછું પછી પાછું ફરી વાર ચહેલા જ કરે છે એમ ચહેલા જ કરે છે ક્યારથી વીત્યો કાળ અનંત તે કર્મ શુભાશુભા વચમાં પૂર્ણ હોય એટલે થોડું થોડું સાતાય મળે એને ક્વચિત ખાલી પ્રાય તો જ હોય બધા ચોવીસમી કડી શાહુકારની કેદ સમી ન રકાય જો સરખે સરખા ઘણા મળે મન ત્યાં ઠરે રહેલો શાહુકાર આમ તો બધા લૂંટારા ચોર જ છે પણ ક્યારેક એવું થાય સરખે સરખા મળે મન ત્યાં ઠરે સત્સંગ સમાગમ કરે તો શાહુકારની કેદ સમયે નરક આવી ગયો મનુષ્ય દેહ એવો મળ્યો કે એને થોડો વિવેકપૂર્વક પુણ્ય હિસાબે સત્સંગ હિસાબે જાગ્યો તો આ કેદ થોડીક સારી છે બીજી કરતાં પશુના દુઃખ તો દેખાય જ છે આપણને નરકના જ્ઞાનીએ વર્ણાવ્યા છે દેવલોકનો સુખ છે ત્યાં ધર્મ છે જ નહીં પાછું ક્ષણિક છે બધું અત્યારે આપણે કોઈક કહે કે આના આગલા ભાવમાં તમારે દેવલોકમાં મોટું આલ્યુશન ઘર હતું અહીંયા વન રૂમ કિચનના ઠેકાણા નથી કે વિમાનની ક્યાં વાત કરો છો સાયકલના ઠેકાણા નથી એટલે કહે છે શાહુકરની કેદ સમી નર કાય જો સરખે સરખા ઘણા મળે મન ત્યાં ઠરેલો લાગ મળે તો છુટકારો પણ થાય જો સત્સંગ કરે જ્ઞાની પુરુષની અનુભવવાણી આત્મસાત કરે ઝીલે અને એ પ્રમાણે આચરણ કરવાની કોશિશ કરીને કરે પછી આચરણ તો જીવને ધીરે ધીરે પછી અનુભવ થાય કે વાત સાચી છે પછી આ મીઠું લાગે ને સંસાર પછી ધીરે ધીરે કડવો લાગે પછી આગળ જતાં ઝેર જેવો લાગે પછી પછી એને વાત ન ગમે આ વિશ્વની આઠેપોર ઉદાસ થઈ જાય કે આ બધું આવા માથાકૂટમાં શું છે આખો દિવસ પછી બધું વી કથા લાગે અત્યારે એને શું કથા લાગે છે બધું બધો હિસાબ રાખે બધો ઇલેક્શનના રિઝલ્ટનો કોરોનાના કેસનો એ ડૉક્ટર તો છે જ નહીં એને બે વાર તો થઈ ગયો કોરોના તો એ જ હિસાબ રાખે આખો દિવસ ચોવીસે કલાક એમાં જ હોય છે કહે છે લાગ મળે તો છુટકારો થાય છૂટવાનો ઉદ્યમ કરતા કારાતરે રહેલો પુરુષાર્થ કરશે તો છૂટશે જુઓ પચીસમી કડી ગાંડા જનની જેલ સમી પશુ જો કે ગાંડાની જેલ મને કહેવાય તો ત્યાં જેલ એને કહે બહુ દુઃખ ન થાય ગાંડા ગધ એને ઉપયોગ જ નથી એટલે કૂતરાને એ દુઃખ નથી કે હું કૂતરો છું એ ગધડાને એ દુઃખ નથી હું ગધડો છું કે ભણ્યો જ નહીં એને ક્યાં વકીલ થવું છું ગધડાને એને રાખ મા છે ખાલી એને મ્યુનિસિપાલિટીની ગાડી પકડી ન જાય તો જલસા છે અને કચરાપેટિયા આગળ ગાંડો છે આપણે બધા ગાંડા જ છીએ જ્ઞાનીની દ્રષ્ટિમાં જે એઠવાડો છે પાંચ ઇન્દ્રના વિષયો કહે છે જે જ્ઞાનીએ આખા જગતને એઠવાડો ગણો સકલ જગતે એઠવાડ એ અઠવાડિયામાં આપણે રચ્યા પચ્યા છીએ એટલે જ્ઞાનીના અભિપ્રાયમાં આપણે બધા ગાંડા જ છીએ પાછા આખું જગત ગાંડિયાનું ટોળું છે પ્રભુથી કહે ઠગારું પાટણ છે કે જાય તો તને ઠગી લેશે સાથે ગાંડાજનની જેલ સમી પશુ કાયજો કોઈક સમજું દવા વડે થઈ જાય રે જ્ઞાનીના બોધની આત્મભ્રાંતિ રોગ આ લાગુ પડ્યો છે ઔષધ લાગુ પડે તો કોક ડાયો થઈ જાય એવી રીતે આ પશુની કાયમાં અશ્વ બોધ મુનિસ્ત્રોત ભગવાન ઘોડાને બોધ કરવા જાય છે સિંહના ભોમાં ભગવાન મહાવીરને ચારણ લબ્ધિધારી મુનિઓ બોધ આપે છે અધ્ધર હવામાં રહીને કે આ તું શું કરે તું તો તીર્થંકરનો જોયું છું એક આમના પ્રમાણે આ વાત છે ક્યારેક ત્યાં પણ પશુને પણ થાય શિયાળના ભોમાં રાત્રિભના ત્યાગમાં બ્રહ્મચર્ય ત્રણ પાઠ લખ્યા છે નાની બોધ આપે છે કે આ તું શું કરે છે અત્યારે ખાય છે આજીવહિંસા બુજ ચંડકોશિક કોશિક બુજ પશુનો ભોગ નાગ મરીને નરકે જ જાય સિંહ મરીને નરકે જ જાય ગતિઓ સુધરી જાય આ સર્વ સામાન્ય નિયમ છે કાંઈ એકાંત નથી પાછું લોકો આવું વાંચીને એકાંત પકડી લે અને અટવાઈ જાય એકાંત પકડી એ અજ્ઞાનની નિશાની છે આ વિતરાક ધર્મ જ અનેકાંત વાત છે આ કાળે જ્ઞાન ન હોય બરાબર છે સામાન્ય રીતે કે બધાના લક્ષણ જ એવા છે કે તીર્થંગર ભગવાન કે સામે આવીને ઉભા રહેતો હોય અને લાગુ પડે એમ નથી વાત તો પુસ્તકથી ક્યાંથી થાય પણ એકાંત નથી કૈનર પંચમ કાલ મેં દેખી વસ્તુ અભંગ પાછું એકાંત પકડી લઈ એટલે બહુ મજા આવે પાકું કરવામાં કે આ કાળે જ્ઞાન નથી તો તું ક્યારે પાસ જ નથી થવાનો તો સ્કૂલમાં જઈને શું કરીશ તો પછી એનો વિચાર જ નથી આવતો એટલે એકાંત પકડી લે કોઈ લે એકાંત પકડીને કૂટી માર્યું દુઃખી થઈ ગયું અને જ્ઞાનની વાણી તો એકાંતિક હોય જ નહીં ક્યારે જ્યાં જ્યાં જે જે યોગ્ય છે એ પ્રમાણે હોય એટલે કે છે કોઈક સમજું દવા વડે થઈ જાય રહેલું ઘણા બિચારા દુઃખ વિશે રિબાઈ જો નિર્દય જનના શસ્ત્ર વડે છેદાય રહેલું આ પશુની હત્યા થાય જ ને મારી રાખે જીવતા એને ભોગ ધરે એને ધર્મ સમજે છે એવા લોકો છે અત્યારે પણ પશુપતિનાથના મંદિરમાં જીવતા બોકડા બકરા હોમી દે સંતાન ન થતા હોય બકરું હોમે માતાજીને અને માંસાહાર માટે ઘેટા બકરા કાપે જ છે ને ગાય ભેંસ બળદ નિર્દય જનના શસ્ત્ર વળે છે દઈને ઘોડાને ખિલ્લાથી નાળ ઠોકે કરે જ છે ને બધા પહેલાં તો બળદ પાસે કામ લેતા ખેતીનું ને ખવડાવતા પાળતા ગાય પાસે દૂધ જોઈએ છે બળદને શું કરે ટ્રેક્ટર થઈ ગયા બધું બળદ કસાય વાળે જાય એને ક્યાં સાચવે એને કોણ ખવડાવીને રાખે એટલે જેટલું આધુનિકતા વધી છે એટલા પાપ વધ્યા છે જેટલું અર્બનાઇઝેશન વધ્યું છે જેટલું વ્યવહારિક ભણતર વધ્યું છે એટલે જાણકારી ઘણી ભેગી થઈ ઘણું બધું થયું કોઈ સુખી નથી થયું કોઈ વ્યાકુળ વિષયના સાધનો વધી ગયા છે કોઈ મરી જાય એટલે અર્જન્ટ એક જ મિનિટમાં અમેરિકા મરી ગયો તો એ ખબર પડી જાય કે તમારા સગાવાલા ગુજરી ગયા એ મેલમાં પંદર દિવસ પછી ખબર પડે કે એક હમણાં હમણાં ખબર પડે પંદર સેકન્ડમાં શું ફરક પડે મરી ગયા પછી જીવતા તો જાણ્યા જ નહોતા પંદર વર્ષથી અલગ હતા બંને એકબીજાને મળ્યા નહોતા અને મળવાના નહોતા ઓલો ત્યાં કમાવવામાં આ અહીંયા હતા તો એ પંદર સેકન્ડને બદલે પંદર દિવસ પછી ખબર પડે તો શું ફરક પડે ઓલો આત્મા તો બીજા સમયે ક્યાંનો ક્યાંય વયોગ્યો છે પછી આ અર્જન્ટ પહોંચી જાય ત્યાં પહેલામાં પહેલી ફ્લાઇટમાં તો શું ફરક પડે દાટવાને બાળવા માટે જવું જ ને તો શું ફરક પડે તો ફાયદો શું થયો આ વસ્તુનો આધુનિક વિજ્ઞાનનો એટલે એને ગમે છે કે આ બહુ આકર્ષક લાગે છે એને પણ આત્માર્થે કંઈ લાભ થયો જ નથી ને વ્યવહારમાં સુખી નથી થયો વધારે જ થતો જાય છે આ રીતે ધ્યાન વધે છે નિર્દયજનના શસ્ત્ર વડે તે છેદાયેલી છવ્વીસમી કડી નરક ગતિ તો દુઃખદ સખત અતિ કેદ જો આ ગાંડાની જેલ ઓલી શાહુકરની કેદ ઓલી નજર કેદ દેવગત દેવગતિની હવે આ નરક ગતિ તો દુઃખદ સખત કેદ એકદમ તિહાર જેલમાં નાખ્યું બધા એકદમ હાર્ડકોર ટેરરિસ્ટને રાખે ને ત્યાં પેરો જબરો તેના ઉપર રાખતા રહેલો ક્યાં તિહારની જેલમાં તે એટલે બહુ હાર્ડકોર્ટરિટરી બધા સ્ટેન્ડગન લઈને ઊભા હોય ને અને નરકમાં ગયા છે એટલે પરમાધામી દેવ ઊભા છે ત્યાં પહેરો જબરો છે ત્યાં ભૂલી જાય કદાચ ત્યાં શા માટે આવ્યો છે કોના લીધે તો ઓળખાણ કરાવડાવે કે તારી પત્ની તને મદિરા પીવડાવી હતી ને તને ગોવા લઈ ગઈ હતી ને અભગ ખાધું હતું ને લે તમે સાથે વર્લ્ડ ટૂર કરવા ગયા હતા ને આ રહી ગઈ જેના વગર એક પળ પણ નહીં જીવી શકું એ ત્યાં ભેગા થાય પછી અને એક પળ પછી ભેગું નથી થવું તો પરમાધામી દેવ રાખે અને યાદ કરાવડાવે એ પંદર વીસ પ્રકારના અલગ અલગ પરમાધમી દેવ છે બધા અલગ અલગ દુઃખ આપવાના સ્પેશિયાલિસ્ટ છે જેમ અહીંયા કેમ ડૉક્ટર અલગ અલગ બ્રાન્ચના હોય એટલે કોક ખાલી આંતડા જ કાપે કોક ખાલી એને લાવારસ જ પીવડાવે કોક ખાલી એને બાંધીને ઝાડ સાથે પછી લટકાવડાવે કોક ખાલી શેકે કોક ખાલી બાળે કોક ખાલી છેદે બધા સ્પેશિયાલિસ્ટ છે ત્યાં પરમાધમી દેવ કોક ખાલી ભૂલી જાય તો પછી યાદ કરાવડાવે કે તારા દીકરા ઉપર બહુ પ્રેમ હતો ને અભક ખવડાવતો હતો હેપી બર્થડેમાં કેકને તોડાવી તો બધું માંસાહારને અભક છે ખોરાકને રાત્રે આઈસ્ક્રીમની પાર્ટી આપતો તો લે આવે ભૂખ તીવ્ર છે ત્યાં નરકમાં કવલ આહાર નથી ખવડાવે ક્યારે છીપાય જ નહીં એટલે મરતા સુધી એની એટલી ભૂખ ને એટલી તરસ હોય કે આખો મહાસાગર પી લે તો એ તરસ બુજાય નહીં પછી પીડા પીડા ને પીડા સખત પહેરો છે કે પહેરો જબરો તેના ઉપર રાખતા રહેલો મહાઅપરાધી કરે કાયનો છેદ જો રાત દિવસ કૂરતા કરતાં નહીં થાકતા રહેલો પછી શરીર મરક્યુરી પારા જેવું છે થર્મોમીટર હોય ને જૂના જમાનાના આવે ઓટોમેટિક નહીં ડિજિટલ પહેલાં થર્મોમીટર બીપી ઓપરેટર થાય ને મર્ક્યુરી હોય પારો એ ઢોળાઈ જાય પછી ઝાડુથી તમે સુપડીમાં વાળો તો વળાઈ જાય એમાં શરીર વૈક્રીય શરીર છે નારકીનું પારા જેવું એ તું કાપે એને એટલે બધા ટુકડા પાછા ભેગા થઈ જાય ફરીવાર કાપે છેદે ઘણ મરે એટલે ઉડે પછી પાછા બધા ભેગા થઈ જાય મરે નહીં મરે તો તો સારું દુઃખ પતી ગયું ઘણા પેશન્ટ બહુ રીબાતો કહે ને હવે મરી જાવ તો સારું છૂટા થાય પીડામાંથી છૂટા થાય ને થાય આત્મા ક્યાં મરવાનો જ છે શરીરને તો પીડા છે જ નહીં શરીર હું છું એટલે એ અજ્ઞાનથી પીડા છે એને જળને કેમ ઉપયોગ છે બ્રહ્મચર્ય કે પૂદગલને શું છે એટલે હાથ ઉપર ઘણ મારે ને હાડકું ભાંગી જાય તો હાડકાની પીડા થાય છે કે આત્માને પીડા થાય છે એને ભાવે છે તો જીભને ક્યાં ભાવે છે મનને ભાવે છે મને આત્મા દ્રવ્યમન આપણે બધા બફમમાં છે એટલે દ્રવ્યમન થઈ ગયા આપણે ભાવમનમાંથી એટલે શરીર થઈ ગયા પણ હું દેહ આદિ સ્વરૂપ નથી એટલે હું શરીરને મનને કાયાને બધું નથી વચન નથી પણ એ તો સમજે ત્યારે ને કે જ્ઞાનીને માને ત્યારે એટલે એના ટુકડા કરે પાછા બધા ભેગા થઈ જાય ખાલી પીડા જ બસ મરવાનું નહીં ઓછામાં ઓછું આવ્યું છે દસ હજાર વર્ષ હોય મિનિમમ અને વધારે વધારે તેત્રીસ કરોડો કોડી સાગરો પણ પૂરા કેમ થાય કહે છે દુઃખ મહાઅપરાધી કરે કાયનો છેજ જો માં રાત દિવસ ક્રૂરતા કરતા નહીં થાકતા રહેલો ત્યાં ઊંઘવા ઊંઘવાનું કાંઈ છે જ નહીં એટલે આરામ નથી પાણી પીવાનું નથી આપે લાય લાગે રસ તરસ બુજાય જ નહીં ક્ષુધા તૃષા ચાલુ જોઈએ વેદના ચાલુ જોઈએ એમ કે થોડી વાર થાકી ગયો છો આરામ કરલું એવું કંઈ છે જ નહીં તે આરામ જોવું તો આરામ નહીં કરે તો પછી માંદો પડીને મરી નહીં જાય મરે જ કેવી રીતે મરે તો સારું અને આત્મા તો અમર છે પાછો સત્યાવીસ મી કડી બહુ પુણ્યપુંજથી માનવ કાય પમાઈ જો દુઃખ દરિયો તરવાની નૌકા તે ગણો રહેલો બહુ પુણ્ય કર્યા પૂંજથી માનવ માનવનો મળ્યો વિવેકપૂર્વક વિચાર કરી શકે સાથે વાંચા છે સામેવાળો બોલે સાંભળે બોધ લઈ શકે છૂટવાનો રસ્તો શીખી શકે એમ છે પઢાવો પડી શકે એમ છે બહુ પુણ્યપુંજથી પુંજ એટલે ઢગલો થયો પુણ્યનો માનવ કાય પમાઈ જ્યો દુઃખ દરિયો તરવાની નૌકાતે ગણાવે એટલે પૂર્ણ હેય નથી વિકારી ભાવ નથી પૂર્ણ જોઈએ જ પણ એને આત્માર્થ ન વાપરવું હોય તો વિકારી ભાવ જ છે કેમકે કે ચગડોળમાં બેઠો છે મનુષ્ય એક ઇન્દ્રી બે ઇન્દ્રી ત્રણ ઇન્દ્રી ચાર ઇન્દ્રી પાંચ ઇન્દ્રી ઉપર આવ્યો હવે ન કરવાનું કરશે ન ખાવાનું ખાશે ન પીવાનું પીશે એટલે નીચે જવાનું એટલે તો બરાબર એ પૂર્ણ એનું વિકારી ભાવવાળું હતું પાપનો અનુબંધ અને પુણ્ય એટલે પાપાનુબંધ પૂર્ણ હતું તો એ પૂર્ણ નથી ભેગું કરવાનું પુણ્યાની બંધ પુણ તો ભેગું કરવાનું જ છે બહુ પુનથી માનવ કાય પમાઈ જો દુઃખ દરિયો તરવાની નૌકા તે ગણો મનુષ્ય જ એક એવી ગતિ છે કે ત્યાંથી મોક્ષે જવાય સરવાર સિદ્ધ વિમાનથી તો બાર જોજો જ દૂર છે સિદ્ધશિલા એટલે સાવ નજીક વોકિંગ ડિસ્ટન્સ દેવ માટે પાછું માણસ થવું જ પડે એટલે દુઃખ દરિયો તરવાની નૌકા ભવ જ છે ખાલી આ જંક્શન છે બધા સ્ટેશનનું અહીંયાથી જ્યાં જવું ત્યાં જવાય પછી નરકે જવાય ફરી માણસ થવાય પશુમાં જવાય મોક્ષે જવાય મુસાફરી બંધ કરી દેવી હોય પરમાનન્ટલી તોય થાય કે આ છેલ્લી મુસાફરી તોય ચાલે અનિયત કાળે અચાનક તૂટી જાય જો તે પહેલાં ચેતીલો કાળ હજી ઘણો રહેલો તારે માથે કોપી રહ્યો કાળ કે રાજ સમરતું રાજ સમરતું રાજ હૃદયમાં રાખીને માથા ઉપર મરણ ભમે છે કાળ રહ્યો છે તક અઠ્યાવીસમી કડી શરીર રચના પાંચ પ્રકારે મૂળ જો સ્થૂળ શરીર ઔદારિક પશુ નર ધારતા રહેલો દેવનારકીને વૈકરી અનુકૂળ જો અનેક આકારે કાયા પલટાવતા રહેલો હવે સિદ્ધાંતની આખી બધી વાત કરી છે બ્રહ્મચારીજીએ કવિતામાં રોચક રીતે કે શરીરની રચના પાંચ પ્રકારે મૂળનો આમ તો ઘણી બધી રચના માણસમાં જ કેટલા બધા અલગ અલગ છે લાંબો ટૂંકો ઠેંગણો ઝાડો કાળો એમ નહીં મૂળ કે પાંચ પ્રકારે છે સ્થૂળ શરીર જે છે ઔદારિક શરીર આપણે જે આ કાયા છે પશુને ને નર ને એટલે માણસોને આ કાયા છે ઔદારિક શરીર દેવ નારકીને વેક્રીય અનુકૂળ જો વેકરીય શરીર હોય રૂપ બદલ્યા કરે અલગ અલગ આકાર એટલે મનુષ્યની કલ્પના છે એટલે પિત્બર પહેર્યું હોય મુગઢ હોય દેવને કોઈ પણ દેવને મૂછ ન હોય ગોપાલદેવ સૌભાગભાઈ અંબાલાલભાઈ જોઠાભાઈ બધા મૂછ રાખતા એવો પ્રથા હતી એ કાળમાં હવે નથી તો બધા નથી રાખતા એ અલગ વસ્તુ પણ આ શિલ્પકારની કે આ માણસની કલ્પના છે એટલે કોઈ દેવને કોઈ મૂછવાળા ન બનાવે પાછા અમુક એવા દેવ મૂક્યા છે પાછા કે ત્યાં પછી મૂછવાળા બનાવે હકીકતમાં વૈક્રિય શરીર છે પછી માતાજી દેવીને મુગટને સાડીને પહેરાવે આર્ય સંસ્કૃતિમાં સાડી એટલે સાડી પહેરાવડાવે પછી એમાં દક્ષિણી સાડી એટલે એવી રીતે માતાજીને પહેરવડાવે પણ કોઈ કેનેડામાં કે ફ્રાન્સમાં માતાજીને માને તો એ જીન્સનું પેન્ટ અને ટી શર્ટ પહેરાવડાવે ને કલ્પના જ છે ને આ એક જગ્યાએ લખ્યું છે એક લેખક એ બધા કૂતરા ભેગા થાય કે આપણે હેડ ઓફ દેવ નક્કી કરીએ દાગ્યા કૂતરા જેવો જોઈએ ને રાફડો મોટો મોટા મોઢાવાળો રૂવાંટીવાળો કલ્પના જ છે ને આ વેકરી શરીર હોય દેવને ને નારકીને રૂપ બદલા કરી એટલે દેવ અહીંયા આવે પ્રાર્થનામાં એમ લખ્યું શાસ્ત્રમાં કે વ્રતી શ્રાવકને દેવ લોકો રોજ નમસ્કાર કરવા આવે એવા સંસ્કારી દેવ હોય તો પૂર્વજન્મના કંઈ દેખાય નહીં આપણને અલગ રૂપ લઈને આવે પતંગ થઈને બેઠા હોય આપણને શું ખબર પડે રાત આત્મથે સાંભળતો હોય ને વયા જાય પછી કુપાવદોના દર્શન કરવા આવતા હતા તો અંબલાભાઈ લખ્યું છે કે રોજ મારા ભગવાનને ત્રિકરણ યોગે નમસ્કાર કરવા આવતા હતા આજે ચૈત્રવત પાચમ દિવસે ક્યાં વયા ગયા સુખમાં રોજ આવતા હશે ને તો અંબાલાભાઈને ખબર હોય આપણને ન દેખે કે આપણે ઊભો હોય તોય રાજપ્રશ્નીય રાય પથળને સૂત્રમાં લખ્યું છે કે દેવ એ રૂપે આવે ને એના પ્રકાશ સાથે આપણે આંખ જોઈ જ ન શકે આપણે સાઠનો બલ્બ કરીએ તોય આંખ ખેંચાય આપણને હાઈવે ઉપર ડ્રાઇવિંગ કરતા હોય અને ટ્રક આવતી હોય તોય દેખાય નહીં કાંઈ એટલે ઘણા રાત્રે ડ્રાઇવિંગ કરે જ નહીં તો આનો પ્રકાશ કેવી રીતે દેખાય આપણને જોઈ જ ન શકે એટલે કે જે દેવ નારકીને વેકરી અનુકૂળ જો અનેક આકારે કાયા પલટા રહે રૂપ બદલ્યાવા કરે ઓગણત્રીસમી કડી સર્વ શરીરમાં તેજસ અને કારમાણ જો સૂક્ષ્મ રૂપે બે શરીર સદા સંસારીને લો જ્યાં સુધી જીવ મોક્ષે નથી જઈ રહ્યો અને બીજી કોઈ પણ મુસાફરી કરે છે ચૌદ લોકમાં એક ગતિમાંથી બીજી ગતિમાં મરીને જાય ચવે કાર્બણની તેજસ સાથે જ હોય કાર્બણ કર્મની કેસેટ છે એમાં બધું લખેલું હોય પેન ડ્રાઈવ ડિસ્ક એ વન જીબીની વન ટીબીની વાત નથી બધા કર્મ લખે ક્યાં જવાનો છે સરનામું બરનામું એમાં બધું હોય કે ભૂલો પડે જ નહીં એમાં અને તેજસ શરીર પહેલો આહાર ગ્રહણ કરવાનું નક્કી કરે તેજસ કરતાં પણ કારમણ બહુ નાજુક છે સૂક્ષ્મ છે કેવળી એ જ્ઞાનમાં જોયું છે પાછું આપણ જડ જ વસ્તુ છે ચેતન નથી પણ આત્માની સાથે મૂળ દ્રવ્ય સાથે એક ગતિમાંથી બીજી ગતિમાં જાય શરીર ન હોય એની તો હજી ઠાઠડી બંધાય છે અને બધા બાળવાના હમણાં એક કલાક પછી બધા સગાવાલા ભેગા થઈ જાય એટલે એ કાર્બનને તેજસ લઈને બીજો વયોગ્યુ હતો શાસ્ત્રમાં વાત આવે છે કે દેવલોકમાં જાય અને ઉપયોગ મૂકે તેને ખબર હોય એની પત્ની રડે છે છૂટા વાળ રાખીને હજી એનું જે શરીર હતું પૂર્વ ભૌમાં એ બધા બાંધી રહ્યા છે હજી ઠાઠડી નારિયળને અગરબત્તી બધા કરે છે એને ખોટું ખોટું પગે લાગે છે બધા ખોટું ખોટું રડે છે અને ઉપરથી દેખાય દેવલોકનું સુખ એટલું એટલે ઉપયોગ મૂકે જ નહીં પણ ક્વચિત મૂકે તો એને ખબર પડે કે જો બધા નાટક કરે જો વિશ્વથી મળ્યા મળ્યાનો હોય એ બધા રોતા હોય પછી ખોટું ખોટું પગે લાગતા હોય મળતાને જીવતા જાણે જ ન હોય પછી લખે હર્યન શરણ થયા અને દેવલોકમાં ગયા ક્યાં ગયા તો એ જાણે અને જ્ઞાની જાણે આખું નાટક ચાલી રહ્યું છે આ અને પછી મૃત્યુ પછી ભક્તિ સંધ્યા રાખે કોઈકને પાંચ પચીસ હજાર રૂપિયા આપે અને ઓલો ગાઈ જાય ભક્ત મને લોગસને એ બધું પ્રાર્થના કરી જાય આ સફેદ કપડાં પહેરવા બધા સ્વાદિત ભોજન હોય સાથે બધા છૂટા પડી જાય પછી નાટક એટલે કે છે તેજસ અને કાર્મણ શરીર બધામાં છે સૂક્ષ્મ રૂપે ખાલી મોક્ષે જાય ત્યારે તેજસને કાર્મણ પણ ન હોય કે પછી કર્મ જ નથી કાંઈ તો કાર્બણ શરીર શું રાખે ખોખું ખાલી થઈ ગયું ને કર્મ સમૂહ કાર્મણ શરીર છે ધારી લે અને તેજસથી કાંતિ કાયામાં જાણજો એટલે આગલા સત્સંગમાં વાત આવેલી ને કે જે ગર્ભમાં આત્મા ચવે માતાના ગર્ભમાં કે પહેલો આહાર તેજસ શરીરથી પછી ગ્રહણ કરે માતા પિતાનું વીર્ય અને રુધિર જનની માનું એ પહેલો તેજસ શરીરની મદદથી એ પ્રવાહી પરપોટામાંથી શરીર બને પછી આખું વિજ્ઞાન છે વિતરાક વિજ્ઞાન અને મેડિકલ સાયન્સને હવે ઘણું બધું આમાંથી ખબર પડી છે કે આવી રીતે શરીર બને પણ એ જાણવાનું એ જાણી જાણીને કેટલું જાણવાનું ત્રીસમી કડી મુનિ મહાત્મા લબ્ધિધારી હોય જો સંશય પડતા શરીર મનોહર મોકલે લો તીર્થંકર કે કેવળી પાસે કોઈ જો આહારક કયા તેને જ્ઞાની કળરે લો એટલે તેજસ અને કારમણ ઔદારિક અને વૈક્રી આ ચાર શરીર થયા આ પાંચમું આહારક શરીર છે આ આહારક શરીર લબ્ધિધારી મુનિને હોય એટલે સાતમું ગુણસ્થાનક જે હોય એ પહોંચે પછી આ લબ્ધિ પ્રગટે આહારક શરીરની અને આહારક શરીર મનોહર એટલે ડાબા હાથના ખભાતી કોણી જેટલું સાઈઝનું મનોહર શ્વેત શુભ્ર કલર રંગનું એ લબ્ધિધારી મુનિ આ શરીર પેદા કરી શકે અને આ ક્યારે કરે એવો કોઈ સવાલ પૂછે તેનો જવાબ એની પાસે નથી છે ચૌદ પૂર્વધારી પણ મુનિ મહાત્મા પણ જવાબ આવડતો નથી તો તરત જ અન્ય ક્ષેત્રે વિરાજમાન કેવળી ભગવાન કે તીર્થંકર ભગવાન પાસે શરીર મોકલે હજી પ્રશ્ન પૂરો થાય ત્યાં જવાબ લઈને આવી જાય અને આહારક શરીર કહેવાય આ કાળમાં હોય નહીં એમ કહે છે શાસ્ત્ર અને બીજી ગહન વાત એક એ છે સમજવા જેવી કે આ લબ્ધિ ફોરવે એટલે ફોરવનાર મુનિ સાતમામાંથી છઠ્ઠે ગુણ સાને આવી જાય એ ધર્મના પ્રશ્નોનો જવાબ માટે પણ મોકલે છે પણ છે પ્રમાદનું કામ એટલે કોઈ પણ જાતનો ચમત્કાર કે લબ્ધિ ફોરવે એ વિતરાગ ધર્મમાં અધ્યાત્મનું કામ છે નહીં એ રીતે છૂટવા માટે એટલે ગોપાલદેવ સૌભાગે લાગે છે જ્ઞાનની અન્યથા કરે નહીં અને કદાચ કરે આ તો આધ્યાત્મિક પ્રશ્નોનો જવાબ આપવો છે એટલે સારી વાત છે ને પૂર્ણ પૂર્ણવિતરાકતાનું એ લક્ષણ નથી એટલે પૂર્ણ વિતરાક એ આહારક શરીર પ્રગટાવે નહીં એની આગળ તો બધા જવાબ છે જ પણ આ પ્રમાદનું કામ છે જીવ હિંસાનું કારણ છે શરીર બનાવે અને મોકલે એટલે એકેન્દ્રજુ તો તીર્થંકર ભગવાનને પણ ચાલે એટલે ઈરિયાપથ ક્રિયા લાગે પહેલા સમયે કર્મ બંધાય બીજે સમયે ઉદયમાં આવે અને ત્રીજા સમયે નિર્જરી નાખે તો આ તો ઈચ્છા સાથે આહારક શરીર બનાવે લબ્ધી પોરવી એટલે ગૂંઠણું ઘટી જાય પ્રમાદનું કારણ છે સાતમાંથી છઠ્ઠે આવી જાય આ પાંચમું શરીર મુનિ મહાત્મા લબ્ધિદારી હોય તો સંશય પડતા શરીર મનોહર મોકલે આ ત્રીસમી કડી હવે એકત્રીસમી કડી પંચપ્રકારે બંધન સર્વ શરીર જો તેથી જુદો જીવ સદાય વિચાર ઓરે લો અનિત્ય કાયા જીવ ટકનારો સ્થિર જો ગુરુગમથી તે શુદ્ધ નિરંજન ધાર ઓરેલું પાંચ પ્રકારે બંધન સર્વ શરીર જો બધા બંધાયેલા જ છે કોઈ બી ગતિમાં જાય જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી દુઃખ રહેવાનું જ તનુધારી કોઈ ન સુખ્યા જે દીઠા તે દુખિયા રે હોય જ દુઃખ દેહ ધરેનો દંડ છે આ તીર્થંકર એ તીર્થંકર નામકર્મ છે ઉત્કૃષ્ટ પ્રકૃતિ આપણે માટે તો ફાયદો શરીર રૂપી જેલમાં છે અત્યારે એ નામકર્મ પચશે આયુ કર્મ પત છે ત્યારે પછી મુક્ત થશે ભલે એને હર્ષોક નથી પૂર્ણ જ્ઞાન છે એટલે તેથી જુદો જીવ સદાય વિચારવો રહે એટલે હું શરીર છું જ નહીં હું દેહાદી સ્વરૂપ નથી દેહ જળ છે પોતે ચેતન છે બે વસ્તુ મૂળમાં જ અલગ છે તો ભેગી કેવી રીત થાય સંયોગ થાય એકમેક થાય કેવી રીતે એક કેવી રીતે થઈ જાય અનિત્ય કાયા જીવ ટકનારો થઈ જાય કાયા અનિત્ય છે સડન પડન અને વિધ્વસન સડે પડે અને નાશ થઈ જાય નવું બને પંચ મહાભૂતમાંથી બન્યું છે એટલે પંચ મહાભૂત નાશ ન થઈ જાય પછી જળ બી જળનું એક પરમાણુ પણ શાશ્વત જ છે એ શાશ્વત જ છે રૂપ બદલે પછી એ માણસનું શરીર રાખ થઈ એ માટી થઈ એ જમીનમાં ગઈ એમાંથી એક ખેતી કરી ઘાસ ઉગ્યું ગાય ખાધું એમાંથી ગાય બને પછી ગાયના દૂધથી પછી બાય બને ચાલ્યા કરે અનિત્ય કાયા જીવ ટકરારો ગુરુ તે શુદ્ધ નિરંજન રહે પોતે નહીં એમ જાણે સદગુરુ ઉપદેશથી રહે તેનું નામ કયું જ્ઞાન ખાસ હું આત્મા છું એ ગુરુગમથી તે શુદ્ધ નિરંજન ધારો રહે મેં વાંચી લઉં લાયબ્રેરીમાં જેને કે હું આત્મા છું શરીર નથી પીએચડી થઈ જાય આત્મા ન થઈ શકે એટલે ગુરુગમથી બ્રહ્મચરજી ક્યાંય બરાબર જોખી જોખીને મૂકે પાછા ગુરુગમથી તે શુદ્ધ નિરંજન ધારો રહે તો મને ખબર છે અવર્ણે અગંધે અસ્પર્શે નિરંજન નિરાકાર અગમ અગોચર એ પીએચડી બનવામાં કામ આવે આત્મા બનવું હોય તો ગુરુગમ જોઈએ એ પ્રભુસિંહજી કહે તો નહીં આત્મા જો પછી બ્રહ્મચારી ક્યાં બરાબર તેમને કહેવાય મેં વાંચી લીધું છે પછી જ ખબર પડે હું આત્મા છું જીવતી જાગતી જ્યોત કે બીજી જ્યોત જલે બત્રીસમું પૂદગલ પરમાણુના પાંચ શરીર જો ક્ષણે ક્ષણે પલટાતા પરરૂપ લેખ વેરેલો એક એક સમયે આ પૂદગલ પરમાણુના શરીર છે એટલે પર્યાય બદલા જ કરે છે દેખાય નહીં મોટા ફેરફારો એ દેખાય બાળપણ યુવાવસ્થા જરા પણ જેવું સમયે સમયે મરી રહ્યો છે એ કેવી રીતે દેખાય એ સમયે સમયે બૂઢો થઈ રહ્યો છે કેવી રીતે દેખાય એ કઈ તારીખે બૂઢો થઈ ગયો એમ કેમ ખબર પડે પૂદગલ પરમાણુના પાંચ શરીર જો ક્ષણે ક્ષણે પલટાતા પરરૂપ લેખવેરેલો સૌ સંયોગો ગણી તજે તે વીર જો જ્ઞાન શરીર છે નિજનું નિજરૂપ દેખવેરેલું તો પોતાનું શરીર કયું જ્ઞાનરૂપ શરીર પ્રભુસિંહ પૂછતા જ્ઞાનીનું ઘર કયું તો કે સમભાવ જ્ઞાની રહે છે ક્યાં શરીરમાં રહે છે જ્ઞાની સમભાવમાં રહે છે જ્ઞાન શરીર છે નિજનું નિજરૂપ દેખવેરેલું એટલે એક પરમાણુ માત્રની ન મળે સ્પર્શતા અને પછી જીવ આ દશાએ પહોંચે એટલે સાદી અનંત અનંત સમાધિ સુખમાં પછી આત્મા રૂપે જીવે સુખ અનંત સુસંત છે આની ઈચ્છા એટલે ગોપાલદેવ લખ્યું છે ને ચૈતનની મૂર્તિ થા ચૈતન્ય મૂર્તિ થા ચૈતનની મૂર્તિ પછી એને અનુભવ થાય ત્યારે અહીંયા જ ખબર પડી જાય કે હું ચૈતન્ય મૂર્તિ છું લખ્યું છે દેવે કે અશરીરી ભાવે અમે જીવીએ છીએ આવે અમે દેહ ધારી કે કેમ તો સંભર્ય ત્યારે માંડ જાણીએ છીએ કે પછી એને ખબર પડે એ આત્મા પ્રગટ થાય ત્યારે ચૈતન્ય જ્યોતિ તે સમે ભાષે અનુપમ ત્યાં અહો તે એક સર્વોત્કૃષ્ટ જગમાં સર્વદા જયવંત હો સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ